ભાજપમાં ભરતી કોંગ્રેસમાં ઓટ કઈક આવા જ હાલ છે એક બાદ એક જે રાજીનામાઓ કોંગ્રેસને મળી રહ્યા છે તો તેજશ્રીબેન કે જેમણે રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા તેમણે ઈટીવી સાથે શું ખાસ વાતચીત કરી છે આવો બતાવીએ રાજ્યસભાનું ફોર્મ ભરવા અમિત શાહ પહોંચ્યા છે ત્યારે તેમની સાથે કોંગ્રેસના જે ધારાસભ્ય જેમણે ભાજપ જોઈન કર્યું છે તેજસ્વીબેન પટેલ પણ અત્યારે આપણી સાથે છે તેજસ્વીબેન આપનું સ્વાગત છે કેવું લાગી રહ્યું છે આજનો માહોલ જે છે ખાસ કરીને અમિત શાહ પહોંચ્યા છે આપ ભાજપમાં જોડાયા છો શું કહેવું છે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાહેબ આવી રહ્યા હોય ત્યારે અહીંયા એકદમ આનંદનો માહોલ છે અને જ્યારે એમની ઉમેદવારી કરવા જઈ રહ્યા હોય ત્યારે બધા ખુશ છે ને એમનું સ્વાગત કરવા માટે બધા તૈયાર છે હજુ 24 કલાક પણ નથી થયા ભાજપ જોઈન થયે આપને જે ખાસ કરીને આપે બહુ દીર્ઘ સમય સુધી કોંગ્રેસની સેવા આપી હતી હવે આપ ભાજપમાં જોડાયા છો શું આગામી સમયમાં આપનો શું એજન્ડા છે ઘણા વર્ષોથી 20 વર્ષ સુધી મેં કોંગ્રેસ પાર્ટીમાં કામ કર્યું મેં નિષ્ઠાથી કામ કર્યું અને શક્ય એટલા મારાથી બધા કામ મેં બધા કાર્યકર્તાઓના અને દરેક લોકોના મેં ક્યારેય એવું કોઈ પાર્ટીનો પક્ષપાત કે એવું નથી રાખ્યું પ્રજાના પ્રશ્નો એ હંમેશા પ્રજાના જ પ્રશ્નો હોય અને એ મારે વધુમાં વધુ સોલ્વ થાય એવા મેં પ્રયત્નો કર્યા લોકોના પ્રશ્નો મેં ઉજાગર કર્યા વિધાનસભામાં પણ વિરોધ પક્ષની ભૂમિકા બરાબર ભજવી પણ અત્યારે મને જ્યારે એવું લાગી રહ્યું છે કે મારે વધારે વિકાસ કરવો હોય ને વધારે લોકોના કામ કરવા હોય તો શાસક પક્ષમાંથી વધારે થઈ શકે એટલે મેં જોઈન કર્યું જ્યારે વાત ભાજપ સાથે જોડાવાની છે સબકા સાથ સબકા વિકાસ જે વડાપ્રધાનનો નારો છે તમે આગામી સમયમાં ખાસ કરીને તમારા કાર્યકર્તાઓ જે છે એમને લઈને કઈ રીતે વિરમગામ માટે કામ કરશો સબકા સાથ સબકા વિકાસ હું તો બધા ધર્મના બધા સમાજના લોકોને મારા માનું છું અને હું બધા સાથે હળીમળીને રહું છું મારા મત વિસ્તારમાં પણ લોકોને ખબર છે મેં કોઈ પક્ષાપક્ષીનો ભેદભાવ પણ આજ સુધી નથી રાખ્યો અને દરેક સાથે સન્માનથી વાત કરું છું અને બધાનું મળી અને બધાના જેટલા કામ થાય એના માટે હું હંમેશા કોશિશ કરું છું અને હજી પણ કરતી જ રહીશ આગામી સમય મેડમ તમે કોંગ્રેસ છોડ્યું છે કેટલાક કાર્યકર્તાઓ કે તમારા જે વિરમગામ વિધાનસભાના કેટલાક જે આપણા સમર્થકો છે શું એમનામાં કેવી લાગણી પ્રવર્તી રહી છે ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે લોકો ખૂબ જ ખુશ છે એકદમ ચુસ્ત જે કોંગ્રેસને માનનારા હોય એમને દુઃખ થાય એના માટે હું દિલગીરી પણ વ્યક્ત કરું છું હું સોરી પણ કહું છું કારણ કે એ લોકો લાગણીથી જોડાયેલા છે પરંતુ આપના સમર્થકો કદાચ કાલે જે પ્રકારે આ થયું એનાથી લોકો કદાચ થોડાક ભાવાવેશમાં પણ આવ્યા છે કેટલાક એમ પણ વિચારી રહ્યા છે કે તેજસ્વીબેને આવું કેમ પગલું ભર્યું એમના માટે આપનો શું સંદેશો છે જે સમર્થકો મારા હતા કાર્યકરો હતા એમની તો હું છું જ અને રહેવાની જ છું અને હું આખા મત વિસ્તારના અને ગુજરાતની પ્રજા માટે કામ કરવા માંગુ છું હું દરેકની સાથે જોડાયેલી છું અને ઘણીવાર પાર્ટી એ માધ્યમ નથી હોતું સંબંધો પણ મહત્વના હોય છે અને સંબંધો હું ચોક્કસ નિભાવીશ અને બધા